કાર્બનની એક શૃંખલા પસંદ કરવાની અને તે શૃંખલા લાંબી હોવી જોઈએ તો પહેલો પોઈન્ટ એ જ છે કે લાંબી કાર્બન શૃંખલા પસંદ કરી તે હાઈડ્રોકાર્બનમાં નામની આગળ હેલ્લો પૂર્વક લગાવવામાં આવે છે કારણ કે આપણી પાસે જે સંયોજનો છે તે હાઈલોજન ક્રિયાશીલ સમૂહ ધરાવે છે અને ધોરણ અગિયાર માં આપણે ભણી ગયા કે હેલોજન ક્રિયાશીલ સમૂહ હોય તો તેના માટે પૂર્વગ એટલે કે હાઇડ્રોકાર્બનની આગળ જોડવામાં આવતો શબ્દને આપણે પૂર્વગ કહીએ છીએ અને તે પૂર્વગ કયો હોય છે હેલો હોય છે હવે કેટલાક એક્ઝામ્પલ છે કે ધારો કે કોઈ સંયોજનમાં એફ હોય તો તેના માટે ફ્લોરો થઈ જશે સીએલ માટે ક્લોરો બીઆર હોય તો બ્રોમો અને આઈ હોય તો આયોડો હવે આપણે આ ઉદાહરણો સોલ્વ કરીએ તો પહેલું ઉદાહરણ ઉદાહરણની નીચે મેં આઈ અને સી લખ્યું છે તો આઈ નો અર્થ તમને ખ્યાલ આવી ગયો હશે આયુપીએસી નામકરણ અને સી નો અર્થ થાય છે કોમન કોમન એટલે કે સામાન્ય નામકરણ તો બધા સંયોજનના આપણે આયુપીએસી અને સામાન્ય નામકરણ જોવાના છે તો પહેલું સંયોજન એક કાર્બન એટલે આપણે પૂર્વક જોડવાનો છે અહીંયા એફ આપ્યું છે એફ માટે કયો પૂર્વક લાગશે તો લાગશે ફ્લોરો તો અહીંયા લખ્યું મેં ફ્લોરો મિથેન હવે સામાન્ય નામકરણ માટે એક નિયમ સમજી લો આ દરેક નું સામાન્ય નામકરણ કરવા માટે અહીંયા લખું છું પોઈન્ટ સામાન્ય નામકરણ તો સામાન્ય નામકરણ માટે આલ્કાઇલ સમૂહ પ્લસ પાછળ તમારે હેલાઇડ પ્રત્યય જોડવાનો હવે હેલોજનમાં બે વસ્તુ હતી પૂર્વગ હેલો હતો અને પ્રત્યય શું હતો હેલાઇડ તો અહીંયા હવે જોઈ શકાય કે એફ હોય તો એફ માટે શું બનશે હેલાઈડ તરીકે તો જો પાછળ તમારે લખવું હોય તો ફ્લોરાઇડ હોય હોય તો ક્લોરાઇડ તો બ્રોમાઇડ અને આઈ હોય તો આયોડાઇડ તો અહીંયા એફ છે હવે તમારે પાછળ લખવાનું છે પેલા આલ્કાઇલનું નામ લખવાનું થશે તો ચલો બોન્ડ સીએચ થ્રી એક કાર્બન વાળો આલ્કાઇલ આપણે શું કહીએ છીએ

એટલે કે અહીંયા મિથેન ઇથેન ઇન શોર્ટ આલ્કેન નો આવશે જ્યારે કોમન નેમ કરીએ ત્યારે આલ્કાઇલ સમૂહ લખવાનો થશે ચલો કોમન નેમ માટે બે કાર્બન વાળો આલ્કાઇલ એટલે શું થશે ઇથાઇલ ત્યારબાદ સીએલ માટે પાછળ લખાશે ક્લોરાઇડ તો નામ શું થઈ ગયું ઇથાઇલ ક્લોરાઇડ હવે અહીંયા એક પોઈન્ટ કે આ બંને એક્ઝામ્પલમાં કાર્બન 1 અને 2 જ હતા અહીંયા કાર્બનની સંખ્યા ત્રણ થઈ માટે કાર્બનની લાંબી શ્રૃંખલા પસંદ કરો તો એક બે ત્રણ ક્રિયાશીલ સમૂહ વાળા કાર્બનને ન્યૂનતમ ક્રમ આપવો તો અહીંયા વન આ ટુ આ થ્રી પહેલા કાર્બન ઉપર સીએલ છે એટલે નામ થશે વન ક્લોરો ત્રણ કાર્બન માટે થશે પ્રોપેન તો આ થયું આ યુપીએસસી નામકરણ વન ક્લોરો પ્રોપેન કોમન નેમ માટે ત્રણ કાર્બન ધરાવતી આલ્કાઇલને આપણે શું કહીએ છીએ પ્રોપાઇલ પણ વિદ્યાર્થી મિત્રો આ નોર્મલ છે સળંગ છે રેખીય છે માટે અહીંયા ખાસ લખવું એન પ્રોપાઇલ અને ત્યારબાદ પાછળ સીએલ માટે શું લખાશે ક્લોરાઇડ તો નોર્મલ પ્રોપાઇલ ક્લોરાઇડ ચોથું એક્ઝામ્પલ ધ્યાનથી સોલ્વ કરો વિડિયોને પોઝ કરીને ચલો થઈ ગયું કાર્બનની લાંબી શ્રૃંખલા પસંદ કરી આપણે વન ટુ થ્રી ક્રિયાશીલ સમૂહ વાળો સમૂહ સીએલ તો સીએલ માટે શું લાગશે ક્લોરો તો બીજા કાર્બન ઉપર છે ક્લોરિન તો ટુ ક્લોરો ત્રણ કાર્બન છે માટે અહીંયા પ્રોપેન ટુ ક્લોરો પ્રોપેન ચલો કોમન નેમ માટે આ પણ પ્રોપાઈલ છે પણ આ નોર્મલ નથી અહીંયા ક્રિયાશીલ સમૂહ બીજા કાર્બન સાથે જોડાયેલો છે તો અગિયારમાં ધોરણમાં મેં તમને પાંચ સામાન્ય નામકરણ માટેના આલ્કાઇલ સમૂહ લખાવ્યા હતા આઇસો નિયો ટર્શરી સેકન્ડરી એમાંથી એક છે જો આનું બંધારણ તમને આ પ્રકારનું જોવા મળે છે હવે અહીંયા સીએલ જોડી દો

તો પહેલા તો આઈયુપીએસસી નામકરણ માટે કાર્બન ની લાંબી શ્રૃંખલા એક બે ત્રણ એક બે ત્રણ આપણે આ સળંગ શ્રૃંખલા બનાવી ચલો નંબર આપી દો વન ટુ થ્રી હવે અહીંયા સમજજો બીજા ઉપર મિથાઇલ ચલો મિથાઇલ માટે અંગ્રેજી મૂળાક્ષર એમ અને પહેલા ઉપર ક્લોરો ક્લોરો માટે સી તો હવે પ્રથમ કોને લખશો અંગ્રેજી મૂળાક્ષરમાં માં એમ અને સી બંનેમાંથી માંથી પહેલા કોણ આવશે સી તો નામ શું થશે વન ક્લોરો ટુ મિથાઇલ એક બે અને ત્રણ ત્રણ માટે શું થશે પ્રોપેન ક્લિયર વન ક્લોરો ટુ મિથાઇલ પ્રોપેન હવે અહીંયા આવે છે તમારે કોમન નેમ વિચારો કોમન નેમ તો જો આ કાર્બનની લાંબી શ્રૃંખલા છેલ્લેથી બીજા કાર્બન ઉપર એક શાખા પડે એટલે આઈસો પૂર્વક કીધું હતું તો અહીંયા શું થઈ ગયું આ આઇસો ચલો ટોટલ કાર્બન ગણવાના એક બે ત્રણ ચાર ચાર એટલે બ્યુટાઇલ આઈસો બ્યુટાઈલ ક્લોરાઈડ તો આ થઈ ગયું પાંચમું સંયોજન ચલો આ બંને સંયોજન સોલ્વ કરો વિડિયોને પોઝ કરી દો ચલો હવે સોલ્વ કરાવું છું છઠ્ઠું એક્ઝામ્પલ તો જો પહેલા તો આઈયુપીએસસી નામકરણ માટે કાર્બનની લાંબી શૃંખલા તો એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ કોઈ પણ એંગલથી બનાવશો ત્રણ કાર્બન બનશે ચલો નંબર વન ટુ થ્રી બીજા ઉપર મિથાઇલ પણ છે અને બ્રોમિન પણ છે મિથાઈલ નો એમ બ્રોમિનનો બ્રોમો એટલે કે બી આલ્ફાબેટમાં પહેલું કયું આવશે બી તો અહીંયા શું લખશો તમે ટુ બ્રોમો ત્યારબાદ ટુ મિથાઇલ અને ત્રણ કાર્બન છે માટે શું થઈ જશે પ્રોપેન ટુ બ્રોમો ટુ મિથાઇલ પ્રોપેન હવે તમારે વિચારવાનું છે આનું કોમન નેમ તો બીઆરને થોડા સમય માટે ભૂલી જાઓ બીઆર નથી એવું તમે અહીંયા સમજો ચલો આવો સમૂહ હતો અગિયારમાં ધોરણમાં કીધું હતું સેકન્ડરી છે ટર્સરી છે નિયો છે કે આઈસો છે તો એક કાર્બન અન્ય ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે તો ટર્શરી ટર્શરી કીધું હતું એટલે કે તૃતીયક એક બે ત્રણ ચાર ચાર એટલે શું થઈ જશે બ્યુટાઇલ અને અહીંયા શું હતું આપણી પાસે બિયાર તો બિયાર માટે પાછળ શું લગાવાય બ્રોમાઇડ સાચું કમેન્ટ શૃંખલા બની ગઈ અહીંયા ત્રણ કાર્બન ક્રિયાશીલ સમૂહ ને ઓછો નંબર વન ટુ થ્રી ટુ ઉપર મિથાઇલ વન ઉપર બ્રોમિન એટલે પહેલા આવશે વન બ્રોમો ત્યારબાદ ટુ ટુ

ત્રણ વખત જોડાયેલા હોય તેની માટેના કેટલાક ઉદાહરણો આપણે અહીંયા સમજવાના છે ત્યારબાદ આપણે એરિન સંયોજનો સમજીશું અને ત્યારબાદ વિસિનલ અને જેમિનલ ડાયહેલાઇડ કોને કહેવાય તેને પણ સમજવાનું છે તો જો એક પોઈન્ટ અહીંયા લખું છું કે જ્યારે સમાન હેલોજન પરમાણુ બે વાર હોય તો બે વાર હોય તો તમારે પૂર્વક શું લગાવો વગેરે પૂર્વગો લગાવવામાં આવે છે ઉદાહરણ સમજો અહીંયા એટલે વધારે ખ્યાલ આવશે એક્ઝામ્પલ નંબર વન સીએચ ટુ બોન્ડ સીએચ ટુ સીએલ અને આ સીએલ ચલો આનું આઈયુપીએસસી નામકરણ મારે લખવું છે તો પહેલા તો કાર્બન એક અને આ બે કાર્બનો એટલે શું થઈ જાય ઇથેન ઇથેન લખ્યું હવે સીએલ માટે પૂર્વક શું લાગશે ક્લોરો બે વખત છે એટલે ડાય લાગશે પોઝિશન શું છે તો કે વન અને ટુ તો વન ટુ ડાય ક્લોરો ઈથેન આ સંયોજનનું નામકરણ ચલો બીજું ઉદાહરણ ચલો આવું આપ્યું હોય તો કાર્બનની લાંબી શ્રૃંખલા વન ટુ થ્રી ચલો વુ ડાય ક્લોરો પ્રોપેન તો એક આપણ નિયમ છે ખૂબ જ સરળ છે છેલ્લું એક્ઝામ્પલ લઈ લઈએ વિચાર જો નામકરણ આઈયુપીએસસી ચલો સોલ્વ કરીએ કાર્બનની લાંબી શ્રૃંખલા ત્રણ કાર્બન વન ટુ થ્રી તો શું થશે વન ટુ થ્રી ત્રણ વખત છે ટ્રાય બ્રોમો હાઇડ્રોકાર્બન ત્રણ કાર્બન હોય એટલે પ્રોપેન ક્લિયર થાય હવે એક અલગ એક્ઝામ્પલ લઉં છું ડબલ બોન્ડ હવે આવું કોઈ એક્ઝામ્પલ હોય અને આઈયુપીએસસી નામકરણ હોય તો અહીં એક પોઈન્ટ સમજો કે આ હેલોજન અને આલ્કીન અગિયારમાં ધોરણમાં ક્રિયાશીલતા ક્રિયાશીલ સમૂહનો જે ક્રિયાશીલતાનો ક્રમાંક હતો તેમાં આલ્કિનની પ્રાયોરિટી વધારે હોય એટલે આલ્કીન વાળા કાર્બનને ન્યૂનતમ ક્રમ આપવો માટે નંબરિંગ તમારે ડાબી બાજુથી કરવાનું થશે જો જમણી બાજુથી અહીંયાથી વન ટુ થ્રી કર્યું તો સંયોજન ખોટું થશે ત્યારબાદ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આવશે ફોર બ્રોમો ચાર કાર્બન માટે શું થઈ જશે બ્યુટ જો અહીંયા ડબલ બોન્ડ છે એટલે બ્યુટેન નથી લખવાનું આલ્કેન નથી બ્યુટ વન પછી ડબલ બોન્ડ એટલે વન ઇન ચાલો એક એક્ઝામ્પલ હજી થઈ જાય વિચારજો સંયોજનનું નામ થશે વન ટુ થ્રી થ્રી ક્લોરો પ્રોપ વન ઇન તો આ હતા તમારે સિમ્પલ એક્ઝામ્પલો કેટલાક હવે આવે છે વિસીનલ અને જેમિનલ સમજો આને જેમિનલ ડાયલાઇડ અથવા આલ્કીલિડિન ડાયલાઇડ આલ્કેલીન તરીકે પણ ઓળખવામાં આવે છે જેમિનલ નો અર્થ શું થાય છે બે સમાન હેલોજન જ્યારે એક જ કાર્બન પરમાણુ પર જોડાયેલા હોય બે સમાન હેલોજન એક જ કાર્બન પરમાણુ પર જોડાયેલા હોય તો શું કહીશું આપણે જેમિનલ અથવા આલ્કેલીન उदाहरण तरीके सी एच थ्री सी एच सी एल एल तो IUPAC आईयुपीएस नामकरण लिखिए तो वन वन इथेन अथवा आने शु कहवा जेमीनल डाइक्लोराइड अथवा शु कहवाडिन इथिलीडीन ડાય ક્લોરાઇડ તો આ થઈ ગયું તમારે જેમિનલ ડાયલાઇડ ત્યાર બાદ એક બીજો પ્રકાર આવે છે વિસીનલ વિસીનલ ડાયલાઇડ અને એનું બીજું નામ છે આલ્કિલિન હેલાઇડ ચલો આના માટે એક્ઝામ્પલ લઈ લઈએ સીએચ ટુ બીઆર અને આ બીઆર ચલો આઈયુપીએસસી નામકરણ શું થશે વન ટુ તો વન ટુ બ્રોમિન છે એટલે બે વખત છે એટલે ડાય બ્રોમિન માટે બ્રોમો વન ટુ ડાય બ્રોમો ઇથેન બીજું આનું નામ લખવું હોય તો શું લખાય ઈથેલિન આલ્કિલેડિન પ્રમાણે લખો ઇથિલેન બ્રોમાઇડ તો આ હતા કેટલાક સંયોજનો હેલો આલ્કેન માટેના હવે આપણે વાત કરવાની છે હેલો એરિન લખી નાખો આને ચલો ત્યારબાદ આવે છે હવે હેલો એરિન જ સરળ છે હેલો એરિન સંયોજનોમાં સામાન્ય અને આયુપીએસસી નામકરણ માટે તો અહીંયા લખીએ છીએ હેલો એરિનસીએસી ટુ વન થ્રી વન ફોર આવા શબ્દો આપણે વાપરીએ છીએ ત્યારે સામાન્ય નામકરણ ની અંદર શું વાપરવાનું ઓર્થો ઓ એટલે શું આવશે ઓર્થો એમ એટલે શું આવશે મેટા અને પી એટલે શું હવે પેરા પૂર્વકોનો ઉપયોગ થાય છે ઉદાહરણ લઈ લઈએ સિમ્પલ એક્ઝામ્પલ બેન્ઝિન ઉપર તો આનું નામ અને બંને એક જ સરખો થશે શું થશે બ્રોમો બેન્ઝિન મોનો વિસ્થાપિત હોય યાદ રાખજો પોઈન્ટ મોનો વિસ્થાપિત હેલો એરિન સંયોજન હોય એટલે કે બેન્ઝિન ઉપર એક જ વખત ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો આઈયુપીએસસી કોમન નેમ થશે હોય 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 તો 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 બેન્ઝિન અને એફ હોય તો ફ્લોરોબેન્ઝિન ચલો બીજું એક એક્ઝામ્પલ અહીંયા સીએલ અને અહીંયા સીએલ ચલો આઈયુપીએસસી નેમ માટે શું કરવાનું વન ટુ લાગે વન થ્રી વન ફોર

अथवा तुम्हें शॉर्ट में लिखो है तो ओ बेंजीन क्लियर सॉरी ऑर्थो यहां डाइक्लोरो આવશે ઓર્થો ડાઇક્લોરોબેન્ઝિન એwij રીતે અહીંયા શું આવશે ઓર્થો ડાઇક્લોરોબેન્ઝિન चलो एक અનધર એક્ઝામ્પલ શું થશે વન ટુ થ્રી તો આઈયુપીએસસી નેમમાં શું થશે વન થ્રી ડાય ક્લોરો બેન્ઝિન અને કોમન નેમમાં શું થશે વન થ્રી હોય તો મેટા મેટા ડાય ક્લોરો બેન્ઝિન તો આ હતો વિદ્યાર્થી મિત્રો નામકરણ ખૂબ જ સરળ ટોપિક છે બુકના દરેકે દરેક નામ સોલ્વ કરવા ટેબલના નામ પણ સોલ્વ કરવા જે નામકરણમાં ન ખ્યાલ આવે નીચે કમેન્ટ કરો તરત તમને જવાબ મળશે થેન્ક યુ ફોર વોચિંગ